દર વર્ષે 2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રાજકીય પક્ષો સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા બાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક સંસ્થા KCF ફાઉન્ડેશન હેઠળ ડૉક્ટર કૃષ્ણા ચૌહાણે ગાંધી જયંતિના અવસરે અંધેરી પશ્ચિમ મુંબઈના મેયર હોલમાં બીજી વખત એવોર્ડ શો મહાત્મા ગાંધી રત્ન સન્માન 2022નું આયોજન કર્યું હતું, જ્યાં મુખ્ય અતિથિ તરીકે અભિનેતા રણજીત, દિગ્દર્શક મેહુલ કુમાર, બીએન તિવારી, સંગીતકાર દિલીપ સેન, અનિલ નાગરથ, પંકજ બેરી, લોકસભા સાંસદ ડોક્ટર સુનિલ બલિરામ ગાયકવાડ, સંઘના નેતા અભિજીત રાણે, અભિનેત્રી સુજાતા મહેતા, સામાજિક કાર્યકર સુંદરી ઠાકુર, મધુમંગલ દાસ, મધુમંગલ દાસ વગેરે હાજર રહ્યા હતા. સામાજિક કાર્યકર અને સાહિત્યકાર દીનદયાળ મુરારકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર કૃષ્ણા ચૌહાણે બોલિવૂડ અને સામાજિક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરીને લોકોની સેવા કરનારાઓને પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધી રત્ન સન્માન 2022થી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં રણજીતે કહ્યું કે સત્ય અને અહિંસાના પૂજારીએ બાપુને અનુસરીને પ્રેમભર્યું જીવન જીવવું જોઈએ. હું ફિલ્મોનો વિલન છું, પણ મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હરે કૃષ્ણ. મેં કૃષ્ણા ચૌહાણ જી કો બહોત બહોત ધન્યવાદ દેના ચાહુંગા આજ ઇસ મહાત્મા ગાંધી એવોર્ડ કે લીએ. દૂસરી વાર ઉન્હોને યે એવોર્ડ હમે દિયા હૈ ઓર ગાંધીજી કે જયંતિ કે અવસર પે મેં કહેના ચાહુંગા કે સભી કો અપને અપને ક્ષેત્ર મેં અચ્છા પ્રયાસ કરના ચાહીએ ઓર મહાત્મા ગાંધી જૈસે ઉન્હોને શ્રેષ્ઠ યોગદાન દેશ કે લીએ દિયા હૈ દેને કા પ્રયાસ કરના ચાહીએ ઓર જીવન મેં ભજન કો સબસે ઊંચા સ્થાન દેના ચાહીએ. उन्होंने रघुपति राघव राजा राम, पति तपावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. तो सबको सन्मति भगवान ने देना चाहिए और अच्छे कार्य करके अपने देश का और अपना नाम रोशन करना चाहिए. हरे कृष्ण. JDC न्यूज साथी दिनेश गांवा, गुजरात.